હેલો ઓલ ઓસમ સ્ટુડન્ટ્સ, વેલકમ છે તમારું ઓસમ વિજ્ઞાન ચેનલ ની અંદર. અને આપણા આર સિરીઝ ની અંદર રિવિઝન કરીએ છીએ, જેમાં સાતમો ચેપ્ટર નિયંત્રણ અને સંકલન છે, એના આજે આપણે ધ્યાનમાં રાખવાના છે. દરેકે દરેક ટોપિક છે કામના જે છે એને આવરી અને શીખશું. હાથમાં કેમ વધારે ખંજવાળ આવે છે, સ્કૂલ નહીં ચાલુ હોય તેમ કઈ કોકને અંદર થી તીવ્ર ઉત્કંઠા થાય છે, કઈક જોઈ છે પણ એમને એમ કેમ થાય છે. તમારા માટે કોઈ એવું છે જેને કઈ એવું થયું કે હા અમને પેટમાં ખંજોર આવે છે? તો હા, સાતમો ચેપ્ટર નિયંત્રણ અને સંકલન, એની અંદર આપણે કામના ટોપિકોની ચર્ચા કરીએ તો સૌથી પહેલા વહેલા ચેતાકોષ ને સમજીએ. ચેતાકોષ ની કઈક આકૃતિ છે, એ આપણે કાચી એવી દોરી નાખીએ. બહુ ડિટેલમાં આપણે ચેપ્ટર ને નથી જ લઈ જવાના, એટલા માટે થઈ અને આકૃતિ છે એ જેવી થાય એવી રોડવી લ્યોજો ભાઈ, રોડવી લ્યોજો. હું તમને સમજાય એટલા માટે અને નામ નિર્દેશન ફરી પાછું રિફર થઈ હકે એટલા માટે કરું છું. થઈ જા ભાઈ, થઈ જા. હા, આને કહેવામાં આવે છે શિખા તંતુ. આ છે ચેતાકોષ કાય. અહીંયા વચ્ચેનો લીટો છે એ છે અક્ષતંતુ, અહીંયા છે ચેતાંત, અહીંયા આવે છે કોષ કેન્દ્ર. શિખાતંતુ કોષ કેન્દ્ર ને ભેગા કરતા ભાગને કહેવાય ચેતાકોષકાય. આટલી બાબતો તમારા માટે ક્રિસ્ટલ ક્લિયર થઈ ગઈ છે. છોકરાઓને આ આકૃતિ તો અંદરથી એટલો આનંદ દે છે કે બાળકો નિયમ થાય છે કે આજ આકૃતિ દોર્યા રાખીએ. પણ ચેતાકોષ નું જયારે વર્ણન આવે ત્યારે બલ બલા ભૂકા કાઢના કેવી હાલતમાં આવે. તો કે આખે આખો જે ચેતાકોષ ની સમજ જો મેળવવી હોય તો એના માટે તમારું સમજવું પડે ઉર્મી વેગ નું સર્જન કેમ થાય છે, એનું વહન અને ક્યાં છે ચેતો પાગ લ નહી પાગ મ. તો પેલા વેલા ઉર્મી વેગ નું સર્જન જોઈએ. તો ઉર્મી વેગ નું સર્જન થશે ક્યાં? તો કે શિખા તંતુ, માની લ્યો કે આ ચેતાકોષ છે. જો આ રીતે થઈ ગયો, આ વચ્ચેનું તારોડિયો આયા રહી ગયા શિખા તંતુ. હવે અહીંથી આમ ઝીકઝેક લાઈન ન બને, કારણ કે આ ઋતિક રોશન નો હાથ નથી, સામાન્ય વ્યક્તિ નો હાથ છે જેમાં આવી લાઈનો નથી આવેલી, એટલા માટે રોળવી લેવાનું. એટલે આ શિખા તંતુ આ તમારા માટે થઈ અને ચેતાકોષ કાય નો ભાગ વચ્ચે અહીંયા અહીંયા છે કોષ કેન્દ્ર છે. ચકેડું કરી દઉં આ કરના હાથ બગડી જાય છોકરો, મમ્મી ખીજાય. એટલે ઉર્મી વેગ નું સર્જન આપણે કરીએ તો કઈ શિખા તંતુ ના ટોચ ના ભાગમાં એ ભાઈ વિશિષ્ટ પ્રકારના સંવેદના ગ્રાહી કોષો આવેલા હોય છે. અને આ રીતે શિખા તંતુ છે એની પાસે સૌથી પેલા વેલા વિદ્યુત આવેગ આવે છે. અને આ વિદ્યુત આવેગ આવે એનો મતલબ એમ કે ઉર્મી વેગ નું સર્જન થઈ ગયું. હવે ઉર્મી વેગ નું સર્જન થઈ જાય પછી આવે છે આ ઉર્મી વેગ છે તેનું વહન. શિખા તંતુ એ આ ઉર્મી વેગ ને મેળવો, ન્યાથી ડાયરેક્ટ જ આ પૂગે છે ચેતાકોષ કાય ના ભાગમાં. અને આ જે અક્ષ તંતુ નો જે છેડો છે એને કહેવામાં આવે છે ચેતાક્ષ. અને ન્યાથી તે પૂગે છે ચેતાંત તરફ. આ થઈ ગયું ઉર્મી વેગ નું વહન. કઈ બહુ અઘરું નથી, બહુ એટલે બહુ સહેલું છે. હવે આવે છે ચેતોપાગમ. તો ચેતોપાગમ માં આના ક્યાં પૂગી ગયા હતા? તો કે ચેતાક્ષ નહી, અંદર રહેલા ચેતાંત. એટલે એક ચેતાકોષ છે એનો ચેતાક્ષ નો ભાગ અને બીજો જે ચેતાકોષ છે એનો માથાનો ભાગ. ધીસ ઇઝ માથેરા એટલે શિખા તંતુ. આ બે ની વચ્ચે રહેલ ખાલી જગ્યા અથવા અવકાશ એને ચેતોપાગમ કહેવામાં આવે છે. ચેતોપાગમ નો જે ભાગ છે ત્યાં શું હોય?
तो कई खास प्रकार रसायण आये संवेदना आग वहन करने कार्य करे छे। आरो चेताकोष मैं टूको टच बने एट काम शब्दों अंदर तमने समझावेलो छे। तो आ रीते चेताकोषे समझ आपी दीधेली। हम चेताकोष पछी आवे छे प्रतिचार अने परावर्ती क्रिया। शब्द ने समझो प्रतिचार। तो प्रतिचार शू छे? तो के बाह्य संवेदना जे ग्रहण थाई छे केना तरफ थती जे प्रतिक्रिया छे एने कहेवामां आवे प्रतिचार। जेम के हाथ में सोई ने लागे छे ने संवेदना आवे छे ने तमे हाथ पाछो खेंची लियो छो ई छे प्रतिचार। आज प्रतिचार माटे थई अने तमारा माटे बीजो शब्द आवे छे परावर्ती क्रिया। पर परावर्ती क्रिया ज्यारे थाती हशे त्यारे एनी व्याख्यामां बधो क्रिया शब्द आवी जाय तो के ऐच्छिक अंगोनी जाण बहार अनैच्छिक रीते थतो प्रतिचार एने हुं कहेवामां आवे छे परावर्ती क्रिया। जो अहीं अंगो ने लई लीधेला छे शब्द वधी गयो एटले व्याख्यानु कद वधी गयु। शब्द टूको थई गयो तो व्याख्यान कद टूकू थई गयु छे। आना उदाहरण हाथ में सोई लागवी गरम वस्तु नो स्पर्श आंखनी अंदर तीव्र प्रकाश आवे ने कीकी नो संकोचन आवा घणी बधी वस्तु ने आपणे लई शको। हवे जो तमे परावर्ती कमान बाजू जाओ भाई कमान शब्द अगत्य नो छे कारण के एनी अंदर केटला बधा शब्द आवे छे। टूकी व्याख्या के जे तमने पेपर मां ने मां लखो एटले तरत मार्के जड़ी जाए यादे राखवी सरल छे ए छे संवेदी अंगो ए करोड रज्जु द्वारा चालक अंगो तरफ मगजनी जाण बहार जे संवेदना मोकले एने कई क्रिया कहवाय तो के परावर्ती कमान। संवेदी अंग अने चालक अंगो छे ईज बे फाळो भजवे छे एटला माटे थई अने परावर्ती कमान सरस मजानी बैनी। हवे परावर्ती कमान छे ई केवी देखाय छे तो उभारियो कमान छे ने आपणे दोरी नाखीये। चेप्टर नु नाम तो हवे जड़बे सलाक थई गयु ने क्यू चेप्टर हाले छे। तो जो परावर्ती कमान व्याख्या याद हशे तो घणी बधी मदद जड़शे तमने बहु एटले बहु। जीगजग लाइन वाली आकृति तैयार कर नाखी। आया ग्राही अंग छे के जेने संवेदना ने मेळवी आने कहेवामां आवे छे संवेदी अंग। आया आवे छे संवेदी चेतातंतु। आया छे करोड रज्जु रज्जु। आया आपणा माटे आवशे संवेदी केन्द्र અને અહીંયા આવે છે ચાલક કેન્દ્ર બે અહીંયા જોડાતા હોય છે। હવે આપણા માટે થઈ અને અહીંયા આવે છે ચાલક ચેતાતંતુ પ્રતિચારક અંગ અને અહીંયા આવે છે પ્રતિચાર। આ રીતે આખા આખો આવે છે આ ડાયાગ્રામ। આ પરાવર્તી કમાન છે એનો ચાર્ટ બહેનો કહેવાય છે। હવે આની જગ્યાએ જો ઓલી હાથ વાળી આકૃતિ ને જો લેવામાં આવે મને જેવી આવડે એવી હું આકૃતિ કાચી દોર નાખું છું ઝડપથી સમજ દેવા માટે થઈ। આવી આકૃતિ આપણે પેલા દોરેલી જ છે। અ કરોડ રજુ બગડી ગયું। આવી આકૃતિ કઈક દોરતા હતા જેની અંદર આને આપણે કહી દેતા હતા સંવેદી અંગ। સંવેદી અંગ કોણ? તો કે હાથ છે। પછી અહીંયા આવતા હતા એ હતા સંવેદી ચેતાકોષ। જો ખાસ જોજો અહીંયા કયો શબ્દ હતો? તંતુ। અહીંયા કયો શબ્દ આવી ગયો? કોષ। આના ઉપરથી બીજી વ્યાખ્યા થઈ છે જે હમણાં હું બોલી। અહીંયા જે આ ભાગ છે એ છે કરોડ રજુ અને ન્યા આવેલા હશે એ હશે પૃથ્થકરણીય ચેતાકોષ।
હવે અહીંયા જે આવેલા હશે એને કહેવામાં આવે છે ચાલક ચેતાકોષ. જો અહીંયા જે શબ્દ વધુ વપરાય છે એ કયો છે? તો કે ચેતાકોષ. અને અહીંયા જે શબ્દ વધુ આવતો તો એ હતો કોણ? તો કે ચેતાતંતુ. આ મેઇન ડિફરન્સ છે. અને પછી અહીંયા પ્રતિચારક અંગ આવે અને એ પ્રતિચારક અંગ કયું છે? તો કે હાથના સ્નાયુ. આ રીતે કામકાજ થાય. હવે જયારે બીજી વ્યાખ્યા આવે તો એમાં શું હતું? સંવેદી અંગ થી સંવેદી ચેતાકોષ પૃથ્થકરણીય ચેતાકોષ દ્વારા કરોડરજ્જુ ની મદદ થી ચાલક ચેતાકોષ એ જે પ્રતિચારક અંગ ને સંદેશો મોકલે તેને કહેવામાં આવે છે પરાવર્તી કમાન. આવા ડાયાગ્રામ છે ને તૈયાર કરીને એક બે વાર તમે દોરી નાખો ને પ્રેક્ટિસ કરી નાખો એના નામ નિર્દેશન ની. અને આ નામ નિર્દેશન ને તમારા હાથ પગના અંગો સાથે સરકાવી દેવાના એટલે બહુ સહેલું પડે. જેમ કે આ બાજુ એથી તમે એમ વિચારી શકો છો કે આ બાજુ કયું છે? તો કે સંવેદી અંગ. સંવેદી અંગ પછી અહીંયા કોણ છે? તો કે સંવેદી કોષ. સંવેદી કોષ થી પછી ક્યાં આવી જાવ? તો કે કરોડરજ્જુ. કરોડરજ્જુ એથી પછી ક્યાં આવી જવાનું છે? તો કે ચાલક ચેતાકોષ. અને આ ચાલક ચેતાકોષ સુધી વચમાં પૂછશો એટલે અહીંયા હું આવેલું કે પૃથ્થકરણ માટેનું કેન્દ્ર આવેલું. પૃથ્થકરણ ભાઈ મગજમાં નથી થવાનું, પણ છતાં આપણે એનું કેન્દ્ર ન્યા ગોઠવવાનું, કારણ કે છેલ્લે રિસ્પોન્સ બધો એની પાસે હશે. કરોડરજ્જુ એ નિર્ણય લીધેલો, પણ બે વખત તમે આમ કરશો કરોડરજ્જુ શબ્દ ભૂલાઈ જાય. એટલે કરોડરજ્જુ પછી તમારા માટે થઈ અને ચાલક ચેતાકોષ અને પછી તમારી પાસે આવી ગયું હશે પ્રતિચારક અંગ. આ રીતે તમે એને ગોઠવી શકો છો. પછી પરાવર્તી કમાન છે, એનો ડાયરેક અજવાળ. સંવેદી અંગ છે ડાયરેક્ટ ગરમ વસ્તુનો સ્પર્શ કર્યો જેની સંવેદના સંવેદી ચેતાકોષ દ્વારા કરોડરજ્જુ ને પહોંચે છે. કરોડરજ્જુ તેનું પૃથ્થકરણ કરી અને તેનો પ્રતિચાર તૈયાર કરે જે ચાલક ચેતાકોષ દ્વારા પ્રતિચારક અંગ સુધી પૂગે જે આપણા હાથના સ્નાયુ છે અને આપણો હાથ છે એ દૂર ખસેડાય છે. એમાં બીજું કોઈ એટલે કોઈ અઘરું વર્ણન નથી. આકૃતિ સાથે આને સરખાવવાનો પ્રયત્ન કરવાનો. હવે આપણે ફરી પાછા એક કામના ટોપિક બાજુ જોઈ લઈએ તો કઈ છે મગજ. મગજ તો બહુ સહેલું છે, એમાં અઘરું છે ને? આખી આકૃતિ તો હું તૈયાર નહીં કરું, પણ છતાં કાચું કઈ કહી દઉં. આ રીતે ગોળ સી કરવાનો. આની અંદર તમારે વચમાં આ રીતે રચના કરી નાખવાની. આ રચના જે તમે કરી નાખો છો એની સાથે આ રીતે આ ભાગને લંબાવવાનો. બે ત્રણ વાર ડિઝાઇન અને પેટર્ન ની તૈયારી કરશો એટલે ડાયરેક્ટ તમને ખબર પડી જશે કે તમારે શું કરવાનું છે. પ્રેક્ટિસ કરવી પડે. મેં ભલે અહીંયા નાનું દર્શાવ્યું, પણ આ અનુમસ્તિષ્ક છે એનું ચાર્જ ને વધુ દર્શાવવાનું. હવે મગજ છે એ પોતે આખા આખા ત્રણ ભાગોનું બનેલું છે. ત્રણ ભાગો ક્યાં ક્યાં છે? તો કે અગ્ર મગજ, મધ્યમ મગજ, પશ્વ મગજ. સૌથી પહેલા વહેલા વાત કરીએ અગ્ર મગજ. તો અગ્ર મગજ કયું છે? તો કે આ બૃહદ મસ્તિષ્ક નો ભાગ છે. હવે ત્યાં શું શું આવેલું? તો કે આંખ, પછી શ્રવણ અને પછી દ્રાણ. ત્રણે ત્રણ વસ્તુના કનેક્શન ત્યાં જોડવાના છે. એટલે દ્રષ્ટિ, દ્રાણ અને શ્રવણ એના માટેના સંવેદી કેન્દ્રો ત્યાં છે. હવે અગ્ર મગજ છે એ આપણો આગળના ભાગ સાથે જોડે, એટલે આપણે જયારે વિચારતા હશું ત્યારે આ ભાગ કામ કરતો હશે. એટલે વિચારવાની ક્રિયા અહીંયા થાય. કોઈ પણ વસ્તુનો પ્રતિચાર છે એ અહીંયા થાય. જેમ કે તમને કહેવામાં આવે કે ભાઈ આ બોલ ને કેચ કરો, તો આ કેચ કરવાની ક્રિયા અહીંયા થાય છે. કા આંખો જોશે તો આગળ ખબર પડશે આવ્યું, અહીંયા હોય તો ખબર કેમ પડે? એટલે પ્રતિચાર થયો. આ ક્રિયા ન્યા છે. તમે કોઈ પણ વસ્તુને યાદ રાખો છો એ અહીંયા જ સ્ટોર થાય છે. મોટાભાગની આપણા શરીરની જે ઐચ્છિક ક્રિયાઓ છે એનું નિયમન અહીંયા થતું હોય છે. ભૂખ સંબંધી કેન્દ્રો અહીંયા જ આવેલા હોય છે. એટલા માટે જ તમે લોકોને જયારે ભૂખ લાગે છે ત્યારે આ સંવેદના અગ્ર મગજમાં આવતી હોય છે. આ આખે આખી ઘટના અગ્ર મગજની. બસ આટલું વર્ણન લખવાનું. આ કામના શબ્દો છે, આ આવી ગયા એટલે તમારા માર્ક છે કવર થઈ ગયા, થઈ ગયા ને થઈ ગયા. હવે ડાયરેક્ટ જ આપણે આવી જઈએ મધ્ય મગજમાં. તો મધ્ય મગજ છે ને અહીંયા કહેવામાં આવે છે. અને જો એ ચતુષ્કોણ છે, ગણિતને થોડુંક વિચારીને જો તો ચતુષ્કોણ જેવી રચના છે.
પરફેક્ટ નથી એમ બીજા અહીંયા 90 અંશ નો ખૂણો. અરે પણ બધે નો આવે બાપા, બધે નો આવે. ભગવાન પર એક ફૂટપટ્ટી લઈને જો માળા ને દોરતો હોત તો આ 120 અંશે ત્રાસો છે, આ 132 અંશે ત્રાસો છે, એવા ખૂણે માળા દેખાય. માળા પછી ગોળ લંબચોરસ ને એવા વિચિત્ર આકારના હોય, જેને પછી આપણે એલિયન કેવા માંડીએ. એટલે ભગવાન આવા સાધન વાપર્યા નથી, એને મન પડ્યું એ રીતે બધું તૈયાર કર્યું છે. એના જેવો આકાર લાગે એટલા માટે મધ્યમ મગજ માટે એવું કહેવામાં આવે કે તે ચતુષ્કાય નો ભાગ છે. ચતુષ્કાય નો ભાગ એટલે આ બાજુના ભાગમાં આવ્યો. એટલે જો અહીંથી કનેક્શન આગું પડી ગયું તો એ આગું કનેક્શન પડી ગયું એટલે એ કનેક્શન કટ કરી નાખવાનું. ત્રણ કનેક્શન હતા, દ્રષ્ટિ શ્રવણ ધ્યાન. અહીંથી કનેક્શન છે દૂર વયું ગયું એટલે આ કનેક્શન ને દૂર કરી નાખો. પણ મધ્ય મગજ છે આ બે ની નજીક છે. ક્યાં બે ભાગ ની નજીક છે? તો કે એક છે દ્રષ્ટિ, દ્રષ્ટિ આંખો આંખો, અને આ છે શ્રવણ, શ્રવણ. એટલા માટે થઈ અને દ્રષ્ટિ અને શ્રવણ ની પરાવર્તી ક્રિયા ના કેન્દ્રો આવેલા હોય છે. અને આ જે ચતુષ્કાય નો જે ભાગ છે જે આપણા મધ્ય મગજમાં આવેલો છે એનું કાર્ય આપણા માટે થઈને જે આ આખા આખી સંવેદના છે ને અહીંયા સુધી લેવાનું છે. પરાવર્તી ક્રિયા છે એનું નિયમન એ કરશે અને આની સંવેદના ઈ જ હાથવીને બેઠેલું હોય. બસ એટલું જ વર્ણન છે એટલે આપણે લઈ છે. એના સિવાય આપણે ચતુષ્કાય ના બીજા એક મધ્ય મગજના ભાગની કોઈ ચર્ચા કરવાની નથી. હવે આવી જાય છે આપણો ત્રીજો ભાગ, એટલે ઈ આવી જાય છે પશ્વ મગજ. તો પશ્વ મગજ છે એ પોતે ત્રણ ભાગોનું બનેલું છે. ત્રણ ભાગ ક્યાં ક્યાં? તો કે અનુમસ્તિષ્ક, લંબ મજ્જા અને પોન્સ, જેને બીજા શબ્દોમાં સેતુ કહેવામાં આવે છે. જેના કામે એની ચર્ચા કરશું. એટલે આપણે આ વખતે આ પોન્સ ની બહુ કઈ વાત નથી કરવાના, કોને જોડે કોને નહીં. તો અનુમસ્તિષ્ક નું કાર્ય જોઈ તો કે અન્ન, અન્ન એટલે ખોરાક. ખોરાક છે એ કેમાં ભળે? યાદ કરો બાયોલોજી, ખોરાક નું પાચન. મોઢામાં મૂકો અન્ન, કેમાં ભળે? મોઢામાં મૂકો તો લાળ રસ માં, એટલે લાળ રસ નો સ્ત્રાવ, ઉલટી થવી. આ અન્ન એ આપણે કહે છે કે આ રીતે જે જે ઐચ્છિક ક્રિયા છે એનું નિયમન આ કરે છે. આ જવાબદારી આ ભાઈ પાસે રહેલી હોય છે. જયારે લંબ મજા છે હા, અને આની સાથે સાથે આપણે કીધેલું ઉલટી થવી અને ભેગે ભેગું હૃદયના ધબકારા. હવે લાળ રસ નો સ્ત્રાવ થયો એ હું તમને અત્યારે જ કહું, ભજીયા ને ચટણી, લીંબુ પાણી, આવા શબ્દ લાળ રસ નો સ્ત્રાવ કરાવે છે. એટલે આ બધી આપણા માટે અનૈચ્છિક ક્રિયાઓ છે, ઐચ્છિક ક્રિયાઓ છે. આવી ક્યાંક ક્રિયાઓ છે, આવી જે દરેકે દરેક ક્રિયાઓ છે એની જવાબદારી છે એ અનુમસ્તિષ્ક લઈને બેઠેલું છે. હવે તમે મને જણાવી દો કે આ ઐચ્છિક છે કે અનૈચ્છિક છે. હાલો ને આ જવાબદારી તમારા ઉપર મૂકીએ. આ બે માંથી આમાં શું આવે છે? અનુમસ્તિષ્ક. હવે આ લાળ લંબ મજ્જાનો જે ભાગ છે એ લંબ મજ્જા છે એ આપણા માટે અને શરીરનું સંતુલન જાળવે છે. આપણા શરીરની અંદર અંગોનું હલન ચલન ની એની જવાબદારી એની હોય છે. આ કામગીરી છે આના દ્વારા થાય છે. એટલે હવે સમતોલન ને જાળવવું, હવે તમે પડતા હો પણ પડતા બચો તો એ તમારા માટે ઈચ્છા હોય કે પડવું નથી તો આ થાય. ઈચ્છા હોય તો કઈ કંગુ આવે એ હવે લાઈટ થઈ જવી જોઈએ. ખબર પડે ક્યાં કોણ આવે જોઈએ, હવે કેટલી ખબર પડી. ક્વેશ્ચન હશે ડીપી ની અંદર, ડેઈલી પ્રેક્ટિસ માં પૂછી લેવું આપણે. તો બસ આની અંદર આપણે આટલું લખવાનું. આ તમારું મગજ સરસ મજાનું. હવે આપણે અંતઃસ્ત્રાવો ની વાત કરી નાખીએ. અંતઃસ્ત્રાવો છે એ આપણા શરીરની અંદર નિશ્ચિત સ્થાનોમાં સંશ્લેષણ પામે એના કાર્ય સ્થાન જુદા જુદા હોય છે. અલ્પ માત્રામાં તેનો સ્ત્રાવ થાય છે તે એક પ્રકારના રાસાયણિક સંયોજકો છે, જે ભેગા થઈ અને રાસાયણિક સંયોજનો બનાવે છે, જે ધીમે ધીમે કાર્ય કરે છે પણ એની અસર લાંબા ગાળાની હોય છે અને સમગ્ર શરીર ઉપર થાય છે.
શરીર માં ઉર્મિ વેગ જ્યાં નથી પૂગતો ને સંવેદના, ત્યાં પણ એની અસર જોવા મળે. જેમ કે આ કોણી નો ભાગ છે ત્યાં સંવેદના નથી, પણ તમને બધાને ખબર છે તમારી ઊંચાઈ વધી તો તમારા હાથમાં કોણીના હાડકાનો વિકાસ થયો છે. એવું નહીં કે એ હાડકો એવડું ને એવડું રહી ગયું, નહીં, એનો વિકાસ થાય છે. આ ઘટના દેખાડે છે કે અંતઃસ્ત્રાવો શરીરમાં કઈ રીતે કાર્ય કરી ચૂકેલા છે. હવે આ કાર્યની એની ચર્ચા આપણે કરી નાખી તો જુદા જુદા અંતઃસ્ત્રાવો છે એને આપણે જોઈ લઈએ. હું એક નાનું એવું ટેબલ જ બનાવી, હાઇપોથેલેમસ જે આ એજ ધરાવે છે, રિલીઝિંગ હોર્મોન. શરીરની અંદર દરેકે દરેક અંતઃસ્ત્રાવ નો સ્ત્રાવ પહેરે, આ નક્કી કરે છે કે ભાઈ હાલો હવે અંતઃસ્ત્રાવો છે પોતાનો સ્ત્રાવ કરવા માંડો. હાઇપોથેલેમસ પછી જે અગત્યની આવે છે ગ્રંથિ એને પિટ્યુટરી અથવા પિચ્યુટરી ના નામથી ઓળખે છે. આ ગ્રંથિ જીએચ એટલે કે ગ્રોથ હોર્મોન ધરાવે છે જે વૃદ્ધિને પ્રેરે છે. અહીંયા વૃદ્ધિ એટલે ઊંચાઈ. હાલો અહીંનું કામ પતી જાય એટલે ડાયરેક જ અહીંયા આવી જવાનું ગળાનો ભાગ, જે જે અંતઃસ્ત્રાવનું લિસ્ટ આગળ વધુ એ જ લેવાના છે આપણે. અહીંયા આવે છે થાઇરોઇડ ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન નો સ્ત્રાવ થાય. થાઇરોક્સિન નું કાર્ય તો કે ચયાપચય નું નિયમન કલવું. હવે એના પછી આગળ આવીએ એટલે ડાયરેક જ અહીંથી પછી આવી જવાનું નીચેના ભાગમાં. નીચે એટલે આપણે જઠર ને ન્યા, તો ન્યા આપણા માટે કનેક્શન આવે છે સ્વાદુપિંડ. આ સ્વાદુપિંડ છે એમાંથી ઇન્સ્યુલિન નો સ્ત્રાવ થાય. આ ઇન્સ્યુલિન છે એનું કાર્ય હું તો કે શર્કરા. આ શર્કરા છે એનું પાસ્તર નિયમન કરે. એડ્રીનલ ગ્રંથિ, એમાંથી થતો સ્ત્રાવ એડ્રીનાલીન. લડોયા ભાગો આ સ્થિતિમાં કામ કરે છે. હવે એની નીચે આવી જાય એટલે નરમાં શુક્રપિંડ હોય, ટેસ્ટોસ્ટેરોન. નર જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. માદામાં જો વાત કરીએ તો અંડપિંડ, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન એ માદા જાતીય અંતઃસ્ત્રાવો છે. આ નર લક્ષણોને પ્રેરે છે, આ માદા જાતીય લક્ષણો છે એને પ્રેરવાનું કાર્ય આનું હોય છે. હવે આ જે અંતઃસ્ત્રાવો છે એમાંથી કેટલાકમાં ખામી આવે, જેમ કે જીએચ. જીએચ માં જો વધુ સ્ત્રાવ થઈ જાય તો વિરાટતા આવે. આ જીએચ નો ઓછો સ્ત્રાવ થાય તો વામનતા આવી જાય છે વ્યક્તિમાં. થાઇરોઇડ ગ્રંથિ છે એમાંથી જે થાઇરોક્સિન નો સ્ત્રાવ થાય છે એ હંમેશા આયોડીન સ્રાવિત કરે. એનાથી થાય હું તો કે કાર્બોદિત, ચરબી, પ્રોટીન, લિપિડ એનું પાચન કરવાનું કામ છે એ સરળતાથી થઈ શકે. પણ આ જે થાઇરોક્સિન છે એની જો ઉણપ આવે તો આ ઉણપના લીધે થાય હું તો કે આ આખે આખી સિસ્ટમ ખોરવાઈ જાય છે. તો આ થાઇરોક્સિન છે એની ઉણપના લીધે આયોડીન નું સંશ્લેષણ નથી થતું, અને આ આયોડીન નું સંશ્લેષણ ન થવાના લીધે વ્યક્તિને ગોઈટર થાય છે. અને આ ગોઈટર થવાનું કારણ થાઇરોઇડ ગ્રંથિ છે એ ફૂલે છે. કારણ કે જો આયોડીન આવે તો થાઇરોક્સિન આવે, નહીતર આ થાઇરોક્સિન એમને એમ જમા થવા માંડે. સ્વાદુપિંડ એમાંથી ઇન્સ્યુલિન છે. આ ઇન્સ્યુલિન છે હંમેશા અલ્પ માત્રામાં જ આવતો હોય. હવે તમે મીઠાઈ વધુ ખાઈ લીધી, ઇન્સ્યુલિન છે એનું પ્રમાણ છે એ ઘટી ગયું, તો એ વ્યક્તિને મધુપ્રમે એટલે કે ડાયાબિટીસ થાય છે. તો આ હતું તમારું સાતમું ચેપ્ટર સજીવોમાં નિયંત્રણ અને સંકલન. જે જે કામના અગત્યના ટોપિકો તેને ઉપર છોલ્લા જોઈએ આપણે. વનસ્પતિ અંતઃસ્ત્રાવની અંદર હાઇડ્રોટ્રોપિઝમ ને કેમોટ્રોપિઝમ ને એવા વર્ડ ને આવે છે, બહુ ઇઝી છે અને સહેલા છે, જોઈ અને તમે યાદ રાખી શકો છો. અહીંયા આપણા ચેપ્ટરને પૂરું કર્યું. આમાંથી પૂછેલા પ્રશ્નો છે એ ડિસ્ક્રિપ્શન ની અંદર છે, ચેક કરો, જોવ અને એના જવાબ મને જણાવો. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, વધારે વધારે શેર કરો, અને ચેનલ સાથે તમે જોડાયેલા છો તો બીજાને પણ જોડજો. થેન્ક યુ.